વાત સુરત જિલ્લાની કરીએ. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે પલસાણાનું બલેશ્વર બેટમાં ફેરવાયું. બલેશ્વર ગામમાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. બત્રીસી ગંગા ખાડીમાં પાણીની ભારે આવક થઈ ટાંકી ફળિયાના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકીમાં રહેવાનો વારો આવ્યો છે. ભારે વરસાદથી સુરત આખું જાણે જળમગ્ન થયું હોય તેવું લાગી રહ્યું છે. આ ગ્રામ્ય વિસ્તારના એ દ્રશ્યો જે અમે આકાશી દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે. પલસાણાના ચારે કોર બસ પાણી જ પાણી, જ્યાં નજર ઠરે ત્યાં પાણી સિવાય કઈ જ નહીં. વરસાદ કેટલાય સમયથી શરૂ છે. સતત પડી રહેલા વરસાદને કારણે પલસાણામાં જે અલગ અલગ ફળિયાઓ આવેલા છે એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જાણે જળ સમાધિ લીધી હોય રસ્તાઓએ તેવું લાગી રહ્યું છે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ. આ દ્રશ્યો છે જે જોઈ શકો છો. પલસાણા તાલુકાનું બલેશ્વર ગામ છે. ભારે વરસાદને કારણે જે બલેશ્વર ગામ છે તે બેટમાં ફેરવાયું છે. મહત્વનું છે કે છેલ્લા બે દિવસથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અવિરતપણે વરસેલા વરસાદને કારણે જે બલેશ્વર ગામની ખાડી છે, ખાડીમાં પાણીની ભારે આવક થઈ છે. ખાડીમાં પાણીની ભારે આવક થતાં જે આજુબાજુના જે તમામ વિસ્તારો છે તે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. સામે પાર આવેલું જે ટાંકી ફળિયું છે એ ટાંકી ફળિયાના પણ અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. જે સામે પારનું જે ટાંકી ફળિયું છે તે બલેશ્વર ગામથી સંપર્ક વિહોણું થયું છે. સાથે જ આ રસ્તો જોઈ શકો છો, ટુંડી બગુમા તરફ જવાનો માર્ગ ઉપર પણ કેરસમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા જે લોકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે. લોકો જીવના જોખમે આ રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે. દર ચોમાસામાં આ પરિસ્થિતિનું નિર્માણ જે થતું હોય છે ત્યારે બગુમરા જે જતો રસ્તો છે તે પણ બંધ થયો છે. રસ્તાઓ બંધ થતાં જે લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દ્રશ્યો આપ જોઈ શકો છો. પલસાણા તાલુકાનું આ બલેશ્વર ગામ છે. ચોતરફ માત્ર પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે. ત્યારે વરસાદી પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તંત્ર દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે અહીં જે બોર્ડ છે લગાવવામાં આવ્યા છે. દ્રશ્યો જોઈ શકો છો, લોકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. આપણી સાથે અહીંયા સ્થાનિક છે, સ્થાનિક સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. કઈ રીતનું પાણી ભરાયું છે, ધોધમાર વરસાદ પડ્યો તો કેવી પરિસ્થિતિ, કેવી મુશ્કેલી? બહુ મુશ્કેલી આવી ગઈ હતી અને આવર જવાનું બી બંધ થઈ ગયું. પહેલા લોકો સ્કૂલ મદ્રેસા જવાનું અટકી ગયું. તંત્ર આવેલું ખરું જોવા માટે? તંત્ર જોવા માટે આવેલું ને હવારે આવેલું. કેટલા સમયથી પાણી ભરાયા છે? આજે 3 દિવસ થઈ ગયા. લોકોના ઘરોમાં ભરાયા છે પાણી? બે ચાર ઘરના અંદર પાણી ભરાઈ ગયા છે. ત્યાં ખાડી ફરિયા બાજુ ત્યાં ચેક કરવા જવું પડે. કેટલી મુશ્કેલી થાય છે, કેટલી તકલીફ થાય છે? તકલીફ તો ઘણી થાય છે. જી બિલકુલ, વરસાદી પાણી ભરાતા લોકો છે તે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દ્રશ્યો આપ જોઈ શકો છો. જે બલેશ્વર ગામ છે તે બલેશ્વર ગામ આખું બેટમાં ફેરવાયું છે. ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને જ કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે જે આ માર્ગ છે તેને પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી સુરત શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. સીઝનના પહેલા જ વરસાદમાં કોઝવે ઓવરફ્લો થયો. સુરત અને તાપીના ઉપરવાસમાં વરસાદને કારણે નદીમાં નવા નીર આવ્યા છે. વરસાદી પાણીના કારણે તાપી નદીનું જળસ્તર વધ્યું. નાંદેડ અને સિંગરપોરને જોડતો કોઝવે જે ઓવરફ્લો થયો તેને કારણે કોઝવે બંધ કરવામાં આવ્યો છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટરની છે. તેની ભયજનક સપાટીથી 0.63 મીટર ઉપરથી પાણી વહી રહ્યું છે. જેને જોતા સુરક્ષાના કારણો રૂપે આ કોઝવે હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સતત 4 દિવસથી વરસાદી માહોલ બરોબરનો જામ્યો છે અને પ્રથમ વરસાદમાં જ સુરતનો રાંદેર અને સિંગણપુરને જોડતો વિયરકમ કોઝવે છે તે સંપૂર્ણપણે ઓવરફ્લો થતા જે કોઝવેનો માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું સુરતના રાંદેર સ્થિત વિયરકમ કોઝવેના, કે જ્યાં આ પ્રકારનો જે માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે. જોઈ શકાય છે કે સુરત નો રાંદેરથી સિંગણપુર સુધીનો જે કોઝવેનો માર્ગ છે તે હાલ સંપૂર્ણપણે પાણીમાં
ગરકાવ થઈ ગયો છે. આજની વાત કરવામાં આવે તો વિયરકમ કોઝવેની જે હાલની સપાટી 6.63 મીટર ઉપર પહોંચી છે. સામાન્ય રીતે કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, એટલે 63 મીટરથી ઉપર છે તે કોઝવે જે છે તે હાલ વહી રહ્યો છે, અને કોઝવેનો સંપૂર્ણ માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જોઈ શકાય છે કે પાણીનો ધસમસતો પ્રવાહ છે તે કોઝવેના માર્ગથી જે સૂર્યપુત્ર તાપી નદીમાં હાલ વહેતો જોવા મળી રહ્યો છે. સૂર્યપુત્ર તાપી નદીમાં નવા નીરની જે આવક છે તે હાલ જોવા મળી રહી છે. મહત્વનું છે કે સુરત જિલ્લામાં પણ હાલ મેઘમહેર છે તે જોવા મળી રહી છે. તદઉપરાંત જે કોઝવેના કેચમેન્ટ એરિયામાં પણ સતત છે તે વરસાદ હાલ અવિરતપણે વરસી રહ્યો છે, અને તેને લઈને સુરત શહેરમાં એક વરસાદી માહોલ બરોબરનો જામવાના કારણે જે સૂર્યપુત્ર તાપી નદીના કિનારે એક નયન રમ્ય દ્રશ્યો પણ સર્જાયા છે. હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી હતી તે આગાહીના પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં મોડી રાતથી જ મેઘાનું જે જોર છે તે વધુ રહ્યું છે, અને ખાસ કરીને ભારે પવનની સાથે સાથે જે વરસાદ છે તે પડી રહ્યો છે. હાલ વરસાદે મહદઅંશે વિરામ લીધો છે, પરંતુ ઝરમર વરસાદ હજી પણ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. પરંતુ સુરતનો રાંદે સ્થિત વિયરગમ કોઝવે પ્રથમ વરસાદની અંદર જ હાલ ઓવરફ્લો થયો છે, અને હાલ આ કોઝવે માર્ગ વાહન વ્યવહાર માટે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત પાસ, સુરત. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ. લિંબાયતની મીઠી ખાડી જે ભયજનક સપાટી પહોંચી ગઈ છે. સ્થાનિક વિસ્તારમાં પાણી ભરાવાની ભીતિ હવે વ્યક્ત કરવામાં આવી છે. લિંબાયતની મીઠી ખાડીમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે, અને તેને કારણે જળસ્તર ભયજનક સપાટીની નજીક પહોંચી ગયું છે. જો આ ભયજનક સપાટી વટાવી દેશે તો રસ્તાઓ પર પાણી ફરી વળશે, અને દર વર્ષની જેમ ફરી એકવાર મીઠી ખાડી નજીકના તમામ વિસ્તારો જે જળમગ્ન થઈ જશે. આ ફરિયાદ દર વર્ષની આ સ્થાનિકોની છે કે દર વખતે વરસાદી પાણી આવે તો મીઠી ખાડી જેમ ઉભરાય છે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ. વરસાદને કારણે ખાડીઓ ભયજનક સપાટીએ પહોંચી છે. કુંભારિયા ગામમાં પાણી ભરાયા, ઘરોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી વરસાદને કારણે ખાડી ઓવરફ્લો થઈ છે, અને તેને કારણે આસપાસના જે રહીશો છે તેમના ઘરમાં પણ પાણી ભરાઈ ગયા. લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સુરત સહિત જિલ્લામાં સતત 4 દિવસથી પડી રહેલા અવિરતપણે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો તમામ તાલુકાઓમાં જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે સુરત શહેરની જે ખાડીઓ છે તે ભયજનક સપાટી છે, અને પૂણા કુંભારિયાની જે ખાડીના પાણી ઓવરફ્લો થવાના કારણે જે કુંભારિયા વિસ્તારમાં આવેલા જે ઘરોમાં છે તે આ પ્રમાણે વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે. હાલ જે પ્રમાણેના દ્રશ્યો જોઈ શકો છો કઈ રીતે લોકો હાલાકી ભોગવી રહ્યા છે, તેના જે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. પૂણા કુંભારિયા ખાતે આવેલું જે પાદર ફળિયું છે, પાદર ફળિયાના આ દ્રશ્ય છે કે જ્યાં ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, અને લોકોને સ્થળાંતર કરવા માટેની જે કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી છે. હાલ સુરતના પૂણા કુંભારિયા ખાતે આવેલા ઘરોમાં પાણી ભરાયા છે તે દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે લોકોના ઘરોમાં કેટલી હદે જે પાણી ભરાયા છે, વાહનો પણ પાણીમાં ગરક થયા છે, ત્યારે લોકોની હાલાકી અહીં ચોક્કસથી ક્યાંક ને ક્યાંક વધી રહી છે તે વાત અહીં સ્પષ્ટપણે સામે આવી ચૂકી છે. દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવાની આ પ્રમાણેની સ્થિતિ સર્જાય છે, અને લોકોએ અંતે હાલાકી ભોગવવાનો વારો આવે છે. અહીં 50 થી 60 જેટલા મકાનો આવેલા છે, અને આ તમામ મકાનો છે તે પાણીમાં ગરક થઈ ગયા છે, અને હવે લોકો પોતાના સર્વ સામાનને અહીંથી સ્થળાંતરિત કરવા માટેના જે પ્રયાસ છે તે હાથ ધર્યા છે. સુરત મહાનગરપાલિકાની ટીમ પણ અહીં આવી પહોંચી છે, અને પાલિકાની ટીમ દ્વારા પણ જે તેઓને સુરક્ષિત સ્થાને ખસેડવા માટેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. સતત જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે ખાડીઓના પાણી ઓવરફ્લો થયા છે, અને આ પાણી ઓવરફ્લો થવાના કારણે લોકોની છે તે હાલાકી વધી છે. અન્ય ઘરમાં જવાનો પણ પ્રયાસ કરીશું કે જ્યાં સર્વ સામાન મૂક્યો છે અને આ સામાન પણ પાણીમાં હાલ ગરક થયો છે, ત્યારે
જોઈ શકાય છે કે ગુઠન સુધીના જે પાણી છે તે અહીં આવી ચૂક્યા છે અને આ ગુઠન સમા પાણી લોકોના ઘરોમાં પણ ભરાયા છે. ત્યારે આપણે આગળ જવાનો પ્રયાસ કરીશું કે અહીં જે પરિવારો છે તે પોતાના બાળકો જોડે રહે છે અને ઘરની અંદર આ પ્રકારની પરિસ્થિતિનું છે તે નિર્માણ થયું છે. સુરતના પૂણા કુંભાળિયા સ્થિત પાદર ફરિયાના આ દ્રશ્યો છે જ્યાં ઘરોની અંદર કેટલી હદે પાણી ભરાયા છે તેના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી હતી તે આગાહીના પગલે સતત સુરત અને જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે અને જે સુરત શહેરની ખાડીઓ જ્યારે ભયજનક સપાટીએ પહોંચી છે તે પૈકી પૂણા કુંભાળિયા ખાતે આવેલી ખાડીના પાણી જ્યારે ઘરોમાં હાલ પ્રવેશી ચૂક્યા છે ત્યારે લોકોની હાલાકી છે તે અહીં ચોક્કસથી વધી છે. જોઈ શકાય છે કે સામાન ખસેડવા માટેની જે કામગીરી છે તે ઘરના સભ્યો દ્વારા કરવામાં આવી રહી છે કારણ કે પાણી વધવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. હવામાન વિભાગે હજી વરસાદની આગાહી કરી છે અને આ આગાહીના પગલે જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. પૂણા કુંભારિયાના આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે ઘરના સભ્યો બોલે છે કે તેમ પરિસ્થિતિમાં નથી કારણ કે સામાન તેઓનો પાણીમાં ગરકાવ થયો છે અને સૌપ્રથમ તો સામાન ખસેડવા માટેની જે તેઓ દ્વારા કામગીરી છે તે કરવામાં આવી રહી છે. હાલાકી તેઓને રહેવા માટેની વ્યવસ્થા તંત્ર તરફથી હાલ કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાની જ્યારે ટીમ અહીં આવી પહોંચી છે ત્યારે પાલિકાના અધિકારીઓ જોડે પણ વાત કરવાનો છે તે આપણે પ્રયત્ન કરીશું. જોઈ શકાય છે કે લોકો કઈ રીતે પાણીમાંથી હાલ પસાર થઈ રહ્યા છે. જે પાદર ફળિયું આવેલું છે આ પાદર ફળિયાની અંદર આ જે મકાનો આવેલા છે અને આ મકાનો હાલ પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ થઈ ગયા છે. એક રીતે લોકોની મુશ્કેલી છે તે ક્યાંક ચોક્કસથી વધી છે. દર વર્ષે અહીં આ પ્રકારની પરિસ્થિતિનો લોકોએ સામનો કરવો પડે છે અને અહીં જ્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે આપ જાતે જોઈ શકો છો કે અહીં લોકો કઈ રીતે હાલાકી ભોગવી રહ્યા છે. કોર્પોરેશનના અધિકારીઓ પણ અહીં મોજૂદ છે. તેઓ જોડે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતે હાલ તેઓને સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સર, કઈ રીતે કામગીરી હાલ કરવામાં આવી રહી છે? અત્યારે આપણે કુંભારિયા ગામ ખાતે આ કુબેરજી વિઝન છે ત્યાં આપણે રિલીફ સેન્ટર બનાવેલું છે. ત્યાં અમને પબ્લિકને આપણે જાણકારી આપી છે કે જે અહીં પાણી જે ભરાય છે ત્યાં શિફ્ટિંગ થવું છે અને એ લોકો શિફ્ટિંગ કરવા માટે કોઈ તૈયાર નથી. રિલીફ સેન્ટર આપણું છે ત્યાં શિફ્ટ કરવા માટે આ અમારી ટીમ પણ સવારથી અત્યારે અહીં ઉપસ્થિત છે. સર, આપનું નામ અને સૌપ્રથમ આ કયો વિસ્તાર છે અને કેટલા પાણી અહીં ભરાયા છે? આ કુંભારિયા ગામ, હું ભરત પટેલ ડેપ્યુટી એન્જિનિયર લિંબાયત ઝોનમાં છું અને અત્યારે કુંભારિયા ગામમાં અત્યારે પાદર સ્ટ્રીટ વેડછા ગામ તરફથી બી પાણી આવે છે, એક સરોલી ગામ તરફથી આવે છે અને દિવત કેનાલ તરફથી ત્રણ જગ્યાથી પાણી આવે છે અને અહીંયા નીચાણવાળો ભાગ હોવાથી અહીં ઘણી ભરાવો થાય છે. આનો કોઈ કાયમી નિકાલ શા માટે? અને અમે કાયમી નિકાલ માટે સ્ટોમ લેન સ્ટોમ બોક્સનું આયોજન કરેલું છે એ નેક્સ્ટ સિઝનમાં એ થઈ જશે. કેટલા મકાનો અહીંયા આવેલા છે? એ લગભગ 38 ત્રણ જગ્યાના 38 થઈને લગભગ 60 જેટલા ઘરો છે. ખાડીના પાણી ઓવરફ્લો થયા છે? ખાડીનું લેવલ અત્યારે 7.85 મીટરનું લેવલ છે, 7.85નું અને 7 મીટરનું લેવલ થાય ત્યારે આ સૌથી નીચાણવાળો ભાગ હોવાથી ત્યાંથી પ્રવેશ કરે છે. અત્યારે 7.85 લેવલ હોય તો અત્યારે ત્રણ જગ્યાના રાષ્ટ્રપતિ આશ્રમના ઘરોમાં પાણી ભરાયા છે. આ ખૂબ જ નીચાણવાળો વિસ્તાર છે તો પાણી ભરાવાની હજી શક્યતા રહેલી છે કારણ કે જિલ્લામાં વરસાદ અવિરતપણે ચાલી રહ્યો છે. હા, ખાડીનું લેવલ વધશે તો પરિસ્થિતિ થોડી વધારે. કઈ રીતે તૈયારી છે? અહીંયા અમે અમારી ટીમોને સતત અહીંયા એલર્ટ રાખી છે અને શિફ્ટિંગ કરવા માટે બી અમને જણાવ્યું છે પરંતુ હાલમાં અત્યારે કોઈ પબ્લિક શિફ્ટ કરવા માટે તૈયાર નથી.
બિલકુલ, આ હતા પાલિકાના જે અધિકારી, જેમનું કેવું છે કે તંત્ર ખડે પગે હાલ ફરજ બજાવી રહ્યું છે. જે પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે, પાદર ફળિયાની અંદર 50-60 જેટલા મકાનો આવેલા છે, તમામને સ્થળાંતર કરવા માટે ટીમ આવી પહોંચી છે, પરંતુ કેટલાક લોકો છે તે જે છે તે સ્થળાંતર કરવા માટે તૈયાર નથી. પરંતુ હાલ જે પ્રમાણે જિલ્લા અને સુરતની અંદર વરસાદ પડી રહ્યો છે, તેના કારણે જે પુણાકુંભારિયા ખાતેની જે ખાડી છે તે ઓવરફ્લો થવાના કારણે અહીં પાણી છે તે ઘરોમાં પ્રવેશ્યા છે. કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.